लीलीछम हरियाली वच्चे गिराधोधना आकाशी दृश्यों आकर्षण जमाव्यु। चोमासामां गिराधोधे सुंदरतानी चादर। सोड़े कड़ाए खीलियो गिराधोध, पर्वतों ने जंगलों नी वच्चे ड्रोन थी लीधेली तस्वीरों अद्भुत छे। प्रकृति नी मौसम चोमासामां पूर बहार मां खीली रही छे। लीलाछम पहाड़ों अने छलकाता नदी नाड़ा अने खड़खड़ वहता झरणा अने धोध जोवानी मजा ज कंईक अलग होय छे। तेमांथी दक्षिण गुजरात ने कुदरते खोबले खोबले भेट आपी। आवामां जो आप आ धोध ने जोशो तो खोवाई जशो। गिरमाड़ धोध महाराष्ट्र माथी निकलती गीरा नदी पर्वतों वच्चे थी पसार थईने डांगना गिरमाड़ गाम पासे विराट शिलाओ परथी नीचे पड़े छे, त्यारे सर्जाय छे अद्भुत धोध। गीरा नदीना कारणे गुजरातनो सौथी ऊंचो आ धोध गीरा धोध तरीके ओळखाय छे। जो के घणा लोको आ धोध ने गिरमाड़ धोध पण कहे छे। वगई पासेना धोध ने पण गीरा धोध कहेवामां आवे छे। गिरमाड़ सोनगढ़ थी 46 किलोमीटर दूर छे। रौद्र अने सौम्य स्वरूपनुं एक साथे दर्शन करावता गिरमाड़ धोधने नजरे निहाळवो એ જિંદગીનો એક યાદગાર લહાવો છે। પથ્થરની શિલાઓ પરથી ધસમસતા ધોધની બે મોટી ધારાઓ નીચે ખીણમાં પડે છે, ત્યારે કાનને સાંભળવો ગમે તેવો સૂર ઉત્પન્ન થાય છે। ધસમસતા પાણી સાથે પાણી અથડાવાથી ધુમ્મસિયું વાતાવરણ બને છે, જે ઉપરની તરફ રૂખ કરે છે ત્યારે નયનરમ્ય દ્રશ્ય ખડું થાય છે। ઘણી વખત તો સુંદર મેઘધનુષ પણ સર્જાય છે। ચારે તરફ લીલીછમ હરિયાળી વચ્ચે પાણીનો અફાટ પ્રવાહ મન મોહી લે છે। માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક। સરનેમ કેસમાં રાહુલ ગાંધી દ્વારા અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, જેમાં રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે। સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે। આ સાથે જ હવે ફરી સંસદમાં દેખાશે રાહુલ ગાંધી। સુનાવણી શરૂ થતા પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોને દલીલ માટે 15 મિનિટનો સમય આપ્યો છે। મહત્વનું છે કે વર્ષ 2019માં મોદી અટકને લઈને રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બદલ સુરતની સેશન્સ કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી હતી, જેની સામે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પણ અપીલ કરી હતી, જો કે હાઈકોર્ટે પણ તેમની અપીલ રદ કરી દીધી। ત્યારબાદ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખડાવવો પડ્યો હતો। આખરે સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે। સજા પર રોક લાગતા રાહુલ ગાંધી હવે ફરી સંસદમાં દેખાશે કે નહીં એ મોટો સવાલ હતો। તેના જવાબમાં રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાંથી બહાર નીકળતાની સાથે જ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પણ બહાલ થઈ ગઈ છે। તેથી સુપ્રીમના આદેશ બાદ હવે રાહુલ ગાંધી ફરી એકવાર સંસદમાં દેખાશે। ફરી એકવાર રાહુલ ગાંધી વાયનાડથી સાંસદ હોવાથી પોતાનું સાંસદ પદ પરત મેળવી ચૂક્યા છે। ફરી એકવાર બેફામ કાર, અને આ બેફામ કાર 6 ફૂટ ઊંચી દિવાલ કૂદી ગઈ। બનાસકાંઠામાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ। પુરપાટ આવતી કાર માત્ર 2 સેકન્ડમાં બુકડો બોલી ગઈ। કોઈ બીજાના વાંકે નહીં, પરંતુ કાર ચાલકની બેફામ સ્પીડના કારણે જ આ અકસ્માત સર્જાયો। પેટ્રોલ પંપની સામેથી પસાર થતા આ રોડ પર સવારે 10 વાગે અને 10 મિનિટ અચાનક જ એક કાર આવી। કોઈને કંઈ જ ખબર પડે એ પહેલા જ પળવારમાં કાર રોકેટની જેમ પેટ્રોલ પંપના ડિવાઈડર સાથે અથડાઈ, બાદમાં એવી ઢસડાઈ કે ધૂળની ડમરીઓ ઉડી। સ્પીડ એટલી વધારે હતી કે કાર 6 ફૂટ ઊંચી દિવાલ ખુદાવી ગઈ। અને ફરી એક વખત જુઓ, ચાલકે કારના સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો। ગતિ એટલી ખતરનાક હતી કે ચાલક પોતે કંઈ સમજે એ પહેલા જ કાર દિવાલ કૂદીને બીજી તરફ પટકાઈ ગઈ। ચાલકના નસીબ સારા હતા કે ગંભીર ઈજા ન પહોંચી અને બચી ગયો, જો કે બચી ગયા બાદ ત્યાં ઊભા રહેવાના બદલે ફરાર થઈ ગયો। યાત્રાળુના જીવ તાળવે ચોંટ્યા, વિસાવદર બાયપાસ પર ગરનાળામાં યાત્રિકોની બસ ફસાઈ। આખી બસ યાત્રાળુથી ભરેલી હતી અને પાણી ભરાયેલા બાયપાસ ગરનાળામાં ફસાઈ। બસ ફસાઈ હોવાની જાણ થતા જ તમામ યાત્રિકોના જીવ પડીકે બંધાયા। વિસાવદર બાયપાસ પરના અંડરબ્રિજમાં 4 ફૂટ ઊંડા પાણીમાં ફસાઈ ગઈ હતી, જેથી બસમાં બેઠેલા યાત્રાળુના જીવ અદ્ધર થયા હતા। સ્થાનિક બચાવ કરતા વ્યક્તિએ જણાવ્યું હતું કે વિસાવદર બાયપાસ પાસે અંડરબ્રિજ ગરનાળું આવેલું છે, જ્યાં ધારીથી આવતી યાત્રાળુઓની બસ ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ગરનાળામાં 4 ફૂટ પાણી ભરાયું હતું, જો કે ડ્રાઈવરને લાગ્યું કે આ ગરનાળામાં પાણી ઓછું છે, જેને લઈ ડ્રાઈવરે બસ ગરનાળામાં ચલાવી હતી અને પાણીમાં બસ જતા અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી। ત્યારે આસપાસના લોકોની મદદ લઈ ટ્રેક્ટર દ્વારા બસને બહાર કઢાઈ હતી। યાત્રાળુઓને ટ્રેક્ટરમાં બેસાડી સહી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા। ખાચરિયા ગામથી જૂનાગઢના તોરણિયા તેમજ આસપાસના ધાર્મિક સ્થળોએ યાત્રાએ નીકળ્યા હતા, ત્યારે વિસાવદર અંડરબ્રિજમાં અમારી બસ ફસાઈ હતી, જે બસમાં 4-4 ફૂટ પાણી ભરાયા હોવાનું યાત્રાળુએ જણાવ્યું, જેથી યાત્રાળુના જીવ જોખમમાં હતા। તે સમયે વિસાવદર શહેરના આસપાસના લોકો દ્વારા ફસાયેલી બસને મદદે આવી યાત્રાળુની બસને બહાર કાઢવામાં આવી હતી।
રાજ્યમાં આજે મારામારી અને હુમલાની ઘટનાઓ બની. સુરતમાં દબાણ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું. સુરતના અંકુરવેડ ખાતે જલારામ મંદિરના ડિમોલિશન દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. એસએમસી મંદિરનું ડિમોલિશન કરવા બુલડોઝર ફેરવતા હતા અને સ્થાનિક લોકો વિરોધમાં ઉતર્યા. બજરંગ દળના કાર્યકર્તાઓ પણ સ્થાનિક લોકોના સમર્થનમાં આવ્યા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એસએમસીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં ઈસનપુરના આવકાર હોલ નજીક લોકોએ વિદર્ભી યુવકને માર માર્યાની ઘટના સામે આવી. લોકોએ વિદર્ભી યુવક પર છેડતીનો આક્ષેપ કરી માર મારવાનો પ્રયત્ન કર્યા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. લોકોના ટોળા વચ્ચેથી પોલીસ યુવકને બચાવી પોલીસ સ્ટેશન લઈ ગયા. આ તરફ ભાવનગરના પાલીતાણામાં જૂથ અથડામણ થઈ. બે જૂથ વચ્ચે મારામારી થતાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા. સામાન્ય બાબતે બોલાચાલી બાદ જીવલેણ હુમલો કરાયો. હથિયાર વડે હુમલો કરતા 6 લોકો ઘાયલ થયા. પોરબંદરમાં યુવકને ઢોરમાર મારનાર પકડાયો. કીર્તિમંદિર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો. આરોપી યુવકને અર્ધનગ્ન કરી જાહેરમાં માર માર્યો હતો. દૂરીથી માર મારતો વિડીયો વાયરલ થયો હતો. આ તરફ આણંદમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતાં એક પર જીવલેણ હુમલો કરાયો. આંકલાવની ગંભીરા સ્કૂલના બે વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયો હતો. વિદ્યાર્થીએ સહપાઠીને પેટમાં ચાકુ મારતા લોહી લુહાણ થયો. વિદ્યાર્થીએ હાથ અને પેટના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. હુમલો કરનાર વિદ્યાર્થીને આંકલાવ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો. ખુદ શિક્ષકે ગુરુના પદને લાંછન લગાડ્યું. દારૂના નશામાં ટલ્લી થયેલા શિક્ષકનો વિડીયો વાયરલ. અંબાજીના દાંતામાં ગુરુના પદને લાંછન લગાડતો વિડીયો વાયરલ થયો. દાંતા તાલુકામાં અગાઉ પણ ચાલુ શાળાએ શિક્ષક દારૂના નશાની હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે ફરી એકવાર અંબાજી નજીક આવેલી ચીખલા પ્રાથમિક શાળામાં ચાલુ શાળાએ શિક્ષક નશાની હાલતમાં જોવા મળતા ખળભળાટ મચી ગયો. નશાની હાલતમાં બાળકોને ભણાવતા શિક્ષકને વાલીઓએ કાઢી મૂક્યો. સ્ટેન્ડ પર લથડિયા ખાતો જોઈ બસ પણ લીધા વિના જ નીકળી ગઈ. આ શિક્ષક નશામાં એટલો ધૂત હતો કે તેને ચાલવાનું પણ ભાન નહોતું. અંબાજી નજીક ચીખલા પ્રાથમિક શાળામાં શિક્ષકે દારૂના નશામાં શાળામાં પ્રવેશ કર્યો. ત્યારે ચાલુ શાળામાં શિક્ષક દારૂ પીને આવતા લોકોમાં રોષ જોવા મળ્યો અને લઈને વાલીઓએ શાળામાંથી શિક્ષકને બહાર કાઢી મૂક્યો. અજય પટેલ નામનો શિક્ષક અવારનવાર દારૂનો નશો કરી શાળામાં આવતો હોવાની ફરિયાદ ઉઠતી રહી છે. ત્યારે ફરી એકવાર ચાલુ શાળામાં શિક્ષક દારૂના નશામાં આવી જતા લોકોએ વિરોધ દર્શાવ્યો. નશામાં ધૂત શિક્ષકનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. નશો કરી આવેલા શિક્ષકને વાલીઓએ શાળામાંથી હાથ પકડી હાંકી કાઢ્યો. શાળાની બહાર પણ લથડિયા ખાતા શિક્ષકનો વિડીયો વાયરલ થયો છે. શાળામાંથી ગ્રામજનોએ નશામાં ધૂત શિક્ષકને તગડી મૂક્યા બાદ તે લથડિયા ખાતો ગામના બસ સ્ટેન્ડ પર પહોંચે છે. દારૂના નશામાં એટલો મસ્ત હતો કે તેને ઉભા રહેવાનું કે ચાલવાનું પણ ભાન ન રહ્યું. શિક્ષકને લથડિયા ખાતો જોઈ બસ પણ તેને લીધા વિના જ નીકળી ગઈ હતી. ત્યારે સવાલ એ છે કે શું આવા દારૂડિયા ગુજરાતના બાળકોને ભણાવશે? ત્યારે શિક્ષણ અધિકારી આવા નશેડી શિક્ષક સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. રાજકોટ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના બની. ટ્રેનમાંથી નીચે પડેલા વ્યક્તિને મહિલા પોલીસે બચાવી લીધા. કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત શબ્દ સહ સાચી ઠરી છે. રાજકોટ શહેરના રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને વૃદ્ધ ટ્રેન પર ચડવા જતા અચાનક નીચે પડી ગયા. પરંતુ ખરા સમયે આરપીએફ મહિલા કર્મચારી દેવદૂત બનીને આવ્યા અને વૃદ્ધનો જીવ બચાવી લીધો. રાજકોટ રેલવે સ્ટેશન પર મહિલા પોલીસ કર્મીએ વૃદ્ધનો જીવ બચાવ્યો. જીવ સટોસટીના આ ખેલની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 3 ઓગસ્ટ 2023 સવારના 10:28 વાગ્યાની આસપાસ વેરાવળ ત્રિવેન્દ્રમ એક્સપ્રેસમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી રવાના થઈ હતી, જે અંતર્ગત ચાલુ ટ્રેને 75 વર્ષીય પ્રભુદાસ કુનાલ કટ નામના યાત્રી ગાડી તેમજ પ્લેટફોર્મ વચ્ચે પડી જતા તાત્કાલિક અસરથી ફરજ પર હાજર રહેલી મહિલા કોન્સ્ટેબલ પ્રિયાંશી દુબે દ્વારા તેમનો બચાવ કરવામાં આવ્યો હતો. મહિલા કોન્સ્ટેબલે યાત્રીને ખેંચીને પ્લેટફોર્મ તેમજ ગાડીની વચ્ચેથી બહાર કાઢીને જીવ બચાવ્યો. દુર્ઘટનામાં યાત્રી પ્રભુદાસભાઈને સામાન્ય ઇજા પહોંચતા તાત્કાલિક અસરથી તેમને પ્રાથમિક સારવાર માટે રેલવે સ્ટેશન ખાતે સારવાર આપવામાં આવી. મળતી માહિતી અનુસાર પેસેન્જર પ્રભુદાસભાઈ રાજકોટથી વલસાડ સુધી યાત્રા કરવાના હતા, ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.